स्तुति आ माताजी नो भाव के माताजी ने अरज सरज जे कई कहे ते शक्तिदान मने याद करावी अने એમનો એવો ભાવ કે બાપુ માને યાદ કરજો શું કામ કે ગમે તેમ તો ચારણનો દીકરો છે જેમ ચારણોને એમ દશનામના પણ કુળદેવી છે માં આંગળા 68 તીર્થ કરવા જાય માણસ તો જાત્રા કરવા ગયું ગણાય બુલિસ્તાનની અંદર પાકિસ્તાનની અંદર માં હાજરા હજુર બેઠી છે હિંગળા પરસવા ગયું કહેવાય પાછા માતાના ગર્ભમાં આવવું પડે નહીં એવો માતાજીનો મહિમા છે સ્તુતિ તો લાંબી છે આયા બેઠા બેઠા આખો ભાવ રજૂ કરીએ એટલે આખી હિંગળા જ પરસવાય છે આયા બેઠા બેઠા નહીતર તો કઠિન જાત્રા છે અત્યારે તો થોડીક સુલભ છે પણ છતાંય વિઝા લેવી પડે હાથે પણ પહેલા તો હાલીને જવાતું બહુ કઠિન રસ્તામાં એવી ધૂળ ઉડે માણસ સુતો હોય તો એની ઉપર ધૂળ ચડી જાય ડુંગર ચડી જાય અને માણસ ખલાસ થઈ જાય રસ્તામાં ભયંકર એવા જાનવરો માણસનો ભોગ કરી જાય છતાં પણ માણસો હાલી હાલીને જાતા હતા હિંગળાજ પરસો
શક્તિદાન એવો મહિમા છે માતાજીનો કે જે માતાજીનું સ્થાન છે એની નીચે બહુ ઊંચે સ્થાન છે ગુફા છે ડુંગરની અંદર અને આપણા ભારત વર્ષની અંદર સાત પુરીઓ છે ચાર ધામ છે 68 તીર્થ છે 999 નદીઓ છે 12 જ્યોતિર્લિંગ છે અને 52 શક્તિપીઠ છે એમાં 51 ભારતની અંદર છે 52મી શક્તિપીઠમાં આંગળાજ બુલિસ્તાનની અંદર છે જ્યાં છાતીનો ભાગ માતાજીનો ત્યાં પડ્યો છે ભગવાન વિષ્ણુનો સુદર્શન ચક્રથી 52 ટુકડા કર્યા જ્યારે માતાજીના શરીરના માં જ્યારે શક્તિ હતા દક્ષના ઘરે એમનો જન્મ હતો ભગવાન ભોળાનાથનો ભાગ જોયો નહીં યજ્ઞમાં દક્ષ રાજાએ વિરોધ કર્યો આમંત્રણ આપ્યો નહીં માતાજીને ખબર પડી કે મારા પિયરમાં આવો મોટો પ્રસંગ છે આવો ઉત્સવ છે તો ભગવાનને કીધું કે આપણે નથી જવું કે નહીં કે કેમ કે નહીં હું ના પાડું છું આપણે નથી જવું એનું કારણ શું એનું કારણ એવું કે આપણને બોલાવ્યા નથી માતાજી એ તો એવડો મોટો પ્રસંગ કરતા હોય તો ભૂલાઈ જાય કારણ કે મોટો પ્રસંગ જે કરે ને એને ખબર અમુક બહાર જઈને દાદનો લઈ આવો તકિયા લઈ આવો પાણી લઈ આવો ચા બરોબર નહોતું દાળમાં મીઠું નહોતું ફરી બારો બાર જઈને કોક દી કરે તો કર આંખોડે આવી જાય એટલે પ્રસંગ એવો હોય એમાં ક્યારેક એવું થઈ જાય હાવ આપણો ખાસ માણો હોય એ ભૂલાઈ જાય બોલો એ આપણને હામો મળે ને પછી આમ હું મળે એટલે આપણે કામ ભાઈ તું તને હું એવું દુઃખ લાગી ગયું કે હમણાં પ્રસંગ કર્યો તને વાત યાદ ન કરી અરે ભલા માણસ એ આપણે જવું જોઈએ એમને એમ ન જોવાય ભોળાના ત્યાં નિમંત્રણ તો જોઈએ ને કે અમુક વસ્તુ એવી છે માતાજી કે અમુક જગ્યાએ જવાય ત્યાં નિમંત્રણ ની રાહ ન જોવાય કે ક્યાં એ કે ધર્મ સ્થળ હોય ત્યાં ધાર્મિક પ્રસંગ થતો હોય મંડપમાં આપણને કોઈ કંકોત્રી લખે બાર પોર હોય મંડપ હોય યજ્ઞ થતો હોય ત્યાં કોઈ કંકોત્રી લખે આપણે જઈએ શું કામ ધાર્મિક પ્રસંગ છે ધાર્મિક કાર્યમાં જવાય આપણા ગુરુજીનું ઘર હોય ગુરુ સ્થાન હોય ત્યાં જવાય ત્યાં નિમંત્રણ ની વાત ન હોય એમ માતાજી કે છે કે આપણા પિયરમાં પણ જવાય ત્યાં નિમંત્રણ ન હોય તો ભગવાન ભોળાનાથ આમાં આયોજન એવું છે કે આપણને બોલાવ્યા નથી એનું કારણ છે કે મારા પ્રત્યે એને દુર્ભાવ છે એટલે મને નિમંત્રણ નથી ખાસ દીધું અને જેને નિમંત્રણ દીધું છે એ આપણા બાજુવાળાને દીધું છે તેને તકલીફ હોય ને એને નિમંત્રણ ન દઈને એના પાડોશીને તો ખાસ દે નિમંત્રણ અને ખાસ કે તમે આવજો અને પાછા ઓના દરવાજેથી જ નીકળજો તૈયાર થઈને એટલે ખબર પડે તમે જાય ઓલા પૂછતા જાય તમારે નથી આવું ક્યારે આવું આપણે નિમંત્રણ નથી એનું કારણ છે મારે હારે એને દુર્ભાવ છે મારો વિરોધ કરવા માટે મારું અપમાન કરવા માટે એને આ પ્રસંગ કર્યો છે અને એક ખાસ ધ્યાન રાખજો કોઈ પણ કાર્ય કરીએ એની પાછળનો હેતુ શુદ્ધ હોવો જોઈએ કોઈનું અપમાન કરવા માટે કોઈને દેખાદેખી કરવા માટે કોઈને બતાવવા માટે જો કરીએ ને તો એમાં વિઘ્ન આવે પરિપૂર્ણ થતું નથી કામ એટલે માતાજી ટૂંકમાં જાય છે ભગવાન ભોળાનાથનો ક્યાંય યજ્ઞમાં ભાગ જોયો નહીં એકદમ પોતાને ક્રોધ આવે અને એમ થઈ જાય કે દક્ષના દ્વારા આ શરીરનું રચના થઈ છે આ શરીર પણ નથી નાખવું ભગવાન ભોળાનાથનો જ્યાં વિરોધ થતો હોય ત્યાં ઉભાય નહીં ત્યાં બેસાય નહીં ત્યાં પાણી પણ ન પીવાય ખાસ ધ્યાન રાખવાનું એક ગુરુ અને એક ભગવાન ભોળિયાનાથ આપણા ઈષ્ટદેવ એનો વિરોધ થતો હોય એની નિંદા થતી ત્યાં પાણી પણ ન પીવાય એટલે માતાજી યજ્ઞમાં પોતાનું શરીર હોમી દે છે ભગવાન ભોળાનાથને ખબર પડે કાલ ભૈરવ અને વીરભદ્ર નામના ગણને મોકલે દક્ષના યજ્ઞનો ધ્વંસ કરી નાખે માતાજીનું શબ ભગવાન ખંભા ઉપર લઈ અને ત્યાંથી નીકળી જાય છે કેટલાય સમય સુધી ફેર્યા રાખે નાય નહીં દોય નહીં કોઈ હામું જોવે નહીં ક્યાંય બેહે નહીં કઈ વાત કરે નહીં બધાને 33 કરોડ દેવતાઓનો વિચાર થયો હવે શું કરવાનું ભગવાનને મનાવવા કેમ એના સામે કોણ જાય ક્રોધાયમાન રૂપમાં છે સબ ખંભાઓ પર છે
ક્યાંય મુકતા નથી નીચે નથી એટલો પાર્વતી પ્રત્યે પ્રેમ હતો ભગવાન ભોળાનાથ ઉમૈયા ગૌરી માં શક્તિ ઉમા ભગવાન બધાએ દેવતાઓએ વિચાર કરી અને વિષ્ણુ ભગવાનને કીધું સુદર્શન ચક્ર છોડ્યું 52 ટુકડા થયા જે જગ્યાએ ટુકડો પડ્યો ત્યાં શક્તિપીઠનું સ્થાપન થયું એમાં માં ઈંગળા એવો મહિમા છે કે ઈ માતાજીના સ્થાપનની નીચે બે હાથમાં સિંદૂર લઈ આંખો વીંછી અને તન મન ધનથી એમ કે તન મન ધનથી વચનથી મારી અંદર કોઈ પણ જાતનું કૂડ કપટ ન હોય મારું હૃદય બિલકુલ સાફ હોય તો આ સિંદૂર ચડી જાય એટલે ન્યાઉ ગામમાં સિંદૂર ચડી જાય છેલે ગોરક્ષનાથ બાપાએ ચડાવેલું સિંદૂર છેલે દાદા મેં કર્ણ ચડાવેલું હવે તો પછી કોણ ચડાવશે ખબર નહીં સ્વયં ચડેલું છે સિંદૂર માતુ બેઠી મકરામાં
पामणी बड़े जमा ठुमा पुजाणी सतन पायाई बड़े जमा ठुमा पुजाणी
નાગ એટલે આપણે એક આ ભજન લઈને પછી આપણે સત્યધન નામ સભામાં મળીએ. એની આજે ખાલી ટૂંકું વંદના જ કરી છે. થોડીક નાગેવા બાપાની માતાજીની બીજી સુરા સંતોની વાતો શક્તિદાન ખજાનો છે એની પાસે ખૂબ આપણા વિસ્તારનું ગૌરવ છે. એટલે પછી એને આપ જો કે આ ભજન ભીમાનો બધો આગ્રહ છે અને ન બોલો તો મારે સવારે લખશે પસંદ છે. આમ તો જો કે 350 છે ડ્રાઈવરો તમારે જિલ્લો ગયો પણ હવે એક ભજન આપણે લઈ પછી Yeah.
મહાપુરુષો એવા તો અનેક સંતો ભક્તો આ નિજારી વેલીની અંદર થયા છે, પણ રાવત રણસિંહ અને કિમડો કોટવાર કેવા મહાન પુરુષો થયા કે દિલ્હી ઉપર તેથી મુસ્લિમ રાજ હતું એટલે બાદશાહને કતીસા નામના પીર થયા ફકીર, એમણે જઈને એવો કાન ભંભેરણી કરી, એવી નિંદા કરી, એવી ચડામણી કરી કહેવાય કે આપણા ધર્મના આ લોકો ખોટી રીતે નિંદા કરે છે, ધર્મનું ઉલ્લંઘન કરે છે અને બધાને ખોટા રસ્તે દોરી જાય છે. આવી નિંદા કરી એટલે દિલ્હીથી માણસોને મોકલ્યા. એ ટાઈમમાં આવો યુગ નહોતો અને એવો હુકમ કર્યો કે બેને અહીં લઈ આવો, એટલે અહીંથી ખીમણો કોટવાર અને રાવત રણસિંહ દઈ જાય છે. સંતો ભક્તો ગંગાને યાદ કરે છે, બાબા રામદેવજી મહારાજને યાદ કરે છે કે આ તો પ્રમાણ આપવું પડે એવી વસ્તુ છે, પણ હે બાબાજી, હે અલગ ધણી, હે જોતપાતના ધણી, તમે અમારી હારી રહેજો. ત્યાં ગયા પછી એવો હુકમ ફરવામાં આવે કે તમે કેમ આ ધર્મની ખોટી રીતે ટીકા કરો છો અને તમારા ધર્મનો, તમારા ધર્મમાં જો કંઈ તાકાત હોય તો કંઈક પ્રમાણ આપો, નહીતર આવી રીતે બાદશાહે 14,000 ભક્તોને જેલમાં પૂરેલા બસ એક જ વાત ઉપર, તમારા ધર્મનું કંઈક પ્રમાણ આપો, સત્ય ધર્મનું કંઈક પ્રમાણ બતાવો, બાકી આ ઢોંગ ગતિ બધું મૂકી દો અને ધંધે ચડી જાઓ, ખોટે ખોટા ઉજાગરા કરો છો. સખત મનાય છે અને પ્રમાણ નો આપે એટલે જેલમાં પૂરી દે, એવા 14,000 ને બેરા કરે. ખાલી જેલમાં નહીં, ખાંજ પડે ને ઘંટીઓ ને ઘરેરાટીઓ બોલે, 14,000 ઘંટી મગાવી અને ઘંટી ઉપર દળવાનું હું એને કઈ ખવડાવવું તો ખરા ને, પોત પોતાનું પોતે ધરે ને પોતે ખાય, રેતી ધરાવે અનાજ ધરાવે અને લોજ ભોજ થઈ જાય બિચારો. આ ખબર પડ્યા એટલે આ બે સંતોએ નક્કી કર્યું કે આવી રીતે આ અત્યાચાર ક્યાં સુધી એમ, અને ખોટી રીતે હોવ કોઈ એનો ગુનો નથી, વાંક નથી ધર્મની ખાતર, એટલે કે ભાઈ એનું કઈ પ્રમાણ હોય નહીં, આ બધું પ્રમાણ જ છે. સવારના પોરમાં ઉગવું અચૂક તને ઉગાયનું આળસ નહીં, એ આપણે કોઈ વેલા મોડું થઈ જાય ઉઠવામાં, ઓ આ તો મોડું થઈ ગયું મારે તો બહુ, પણ એને કોઈ દી મોડું થાય છે કાય ઉગે, પવન એની રીતે વરસાદ એની ટમે આવી જાય, આ ચમત્કાર નથી, આ પ્રમાણ નથી તો બીજું શું છે. પણ બીજું કઈ પ્રમાણ ન હોય ત્યારે કે તો તમારે જેલમાં જવું પડે, કે આ પ્રમાણ આપીએ ખરા, પણ પ્રમાણ આપ્યા પછી અમે સત્ય હોય તો આ 14,000 ને તમારે મુક્ત કરવા પડે, કે એ કબૂલ છે તો શું પ્રમાણ આપો, કે પ્રમાણ પાછું બીજું અમે એક શરત છે અમારી, શું કે તમને જેની કાન ભંભેરણી કરી છે, ચડામણી કરી છે, એ કતીપસા પીર પણ અમારી હારે બેહે, અને 3 કરવાતો લઈ આવો, માથા ઉપર મૂકો, જેના જો રુધિર નીકળે, લોહી નીકળે, પરવું નીકળે તો એ માણસ ખોટો ગણાય, એ નિષ્ફળ છે, એ હાલે નહીં ધર્મમાં. 3 કરવતો મગાવી ખીમડા કોટવાર ઉપર અને રાવત રણસિંહ ઉપર કરવત મૂકવામાં આવી, અલગ ધણીને યાદ કર્યા, જોટપાતના ધણીને યાદ કર્યા અને કરવત મૂકતાની હારે દૂધની ધારા થઈ. ખીમડા કોટવાર ઉપર જ્યારે કરવત રાખી ત્યારે અલગ ધણીને યાદ કરે છે, હે બાબા રામદેવજી મહારાજ, હે જોતપાટના ધણી, મારા નો ધારા રામદેવજી બાપાને યાદ કર્યા, જોતપાટના ધણીને યાદ કર્યા અને આમ કરવત ગહવામાં આવી, મૂકવામાં આવી, શુદ્ધ નિર્મલ ગંગાજીની ધારા થઈ અને કતીપસાને કરવત મૂકી તો લોહીના માંસ પરુના લોચા મંડ્યા ઉડવા, બચાવો બચાવો કે ભાઈ હવે રાખી દે. 14,000 ને છોડાવ્યા ભક્તોને આવા સતી લીરડબાઈ કહે છે, હે કુંભા, આવા તો અનેક સંતો ભક્તો સતના વિશ્વાસો, ધર્મ છે ને એ વિશ્વાસનો છે, સત્ય છે પણ વિશ્વાસ દેજો, પ્રમાણ કે વિશ્વાસ હશો તો તમે જશો નિર્વાણ, બાકી તો આમાં કરોડો અબજો આ પૃથ્વી વસી ત્યાંથી વયા ગયા છે. નથુરામ બાબાએ ભજનમાં કીધું, અહીંથી
लाखों होया गया एना कोई निशान से न कोई सरनामो से नहीं पर जे जे संतो भक्तो थया एनी अमर वैली छे हजी आपणे ने याद करी न कदी कोई कहता नथी क्यांही राधिया ना नेशमा नागेव बाबा ना सानिध्य मा तमारो प्रोग्राम बाबू थाय ने त्यारे अमने तमे याद करजो कोई दिवस नहीं पण तोय एने याद आवी जाय आवी जाय सुकाम के धर्म ने माटे एवो बलिदान है बाल दिलिये जईने माथे पर्वत पे लाया बंद छोड़ाया
Yeah.